नमस्कार विद्यार्थी मित्रों, आज आप चैप्टर नंबर 4 द्विघात समीकरण लेक्चर नंबर 5 छेल्ले आप द्विघात समीकरण की अंदर स्वाध्याय 4.2 की अंदर चौथा दाखला सुधी आप पूर्ण करी थू। आज आप पांचमा दाखला की शुरुआत करे छे। पांचमा दाखला चौथा दाखला सुधी पूरु थयु पछी पांचमा दाखलानी जे रकम छे ए आ प्रमाणे छे। एक काटकोण त्रिकोणनो वेध तेना पाया करता 7 सेमी नानो छे। काटकोण त्रिकोण अने एनो वेध एटले काटकोण त्रिकोण मैं मित्रों अहीं आगळ दोर्यो छे त्रिकोण एबीसी एनो वेध छे एना पाया करता 7 सेमी नानो छे। एटले नानी वस्तु आपणे धारीए तो जे पायो छे 7 सेमी वधु थई जाय। तो आपणे शुं धार्यु के धारो के काटकोण त्रिकोण एमां वेध ए बी कहेवाय तो ए बी माटे जो एक्स धारीए तो पायो एक्स प्लस 7 थाय। अने कर्णनुं माप 13 होय तो त्रिकोणनी बे बाजुओ एटले पायो अने वेधना माप शुं थाय ए आपणे अहीं आगळ समजीशुं। तो पहेला आपणे आकૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે ત્રિકોણ ABCમાં ખૂણો B 90 એટલે કાટકોણ ત્રિકોણ છે। વેધ આપણે AB લીધો, AB માટે X ધાર્યો, પાયો BC થાય જે વેધ કરતા 7 સેમી વધુ એટલે કે X પ્લસ 7 થશે। કર્ણ AC નું માપ 13 આપેલું છે। હવે કાટકોણ ત્રિકોણની અંદર ત્રણ બાજુઓ જે છે આ એક્સ એક્સ પ્લસ 7 અને 13। तो पायथागोरस सिद्धांतनो उपयोग करिए पायथागोरसनो सिद्धांत था ए बी स्क्वेर प्लस बी सी स्क्वेर इज इक्वल टू ए सी स्क्वेर। तो पायथागोरस सिद्धांत लख्यो ए बी स्क्वेर एटले एक्सनो वर्ग, बी सी स्क्वेर एटले एक्स वत्ता 7 वर्ग बराबर ए सी नो वर्ग एटले 13 वर्ग। एक्सनो वर्ग रवा दीधो, एक्स वत्ता 7 वर्ग एटले ओना वर्गनो विस्तरण करो तो एक्सनो वर्ग 7 × 2 = 14 एक्स, 7 वर्ग 49 बराबर 13 वर्ग 169। तो एक्स नो वर्ग केटली वखत थया, बे वखत, 14 एक्स। 49 मांथी 169 छे डाई बाजू लाई दईए तो 169 मांथी 49 बाद करिए एटले 120 थाय, मोटी संख्यानुं चिन्ह माइनस 120। त्रणे त्रण संख्याओ छे, बेकी संख्याओ छे, बेकी संख्याओ होवाथी दरेकमांथी बे कॉमन निकळे એટલે બે કોમન કાઢ દીધા, બે કોમન કાઢીને 0ના ભાગાકારમાં લઈ ગયા, 0 થઈ ગયું। તો બે કોમન કાઢવાથી શું થાય, એક્સનો વર્ગ 2 × 7 = 14, 60 × 2 = 120। પછી મિત્રો આના આપણે અવયવ પાડીશું, 60ના એવા ભાગ પાડો બાદબાકી 7 થાય, 12 × 5 = 60 એટલે એક્સ વત્તા 12, એક્સ ઓછા 5 એ રીતે આપણે અવયવો પડશે। એક્સ પ્લસ 12ને 0 સાથે સરખાવો, બંનેનો ગુણાકાર જો 0 હોય તો પહેલું પદ છે એ 0 હોઈ શકે અથવા બીજું પદ પણ 0 હોઈ શકે। તો પહેલું પદ છે એને 0 સાથે સરખાવો અથવા બીજું પદ છે એને 0 સાથે સરખાવો। પ્લસ 12 જમણી બાજુ જાય, માઇનસ 12 થઈ જાય, માઇનસ 12 જે શક્ય નથી, એક્સ ઓછા 5 = 0 તો એક્સ બરાબર 5 થઈ જાય। તો આ રીતે એક્સ બરાબર 5 મળ્યા। એક્સ એટલે શું હતું, વેધ હતો, તો વેધ એ બીની કિંમત 5, પાયો બીસી, પાયો બીસી છે તો બીસીની કિંમત એક્સ વત્તા 7 એટલે કે 5 અને 7નો સરવાળો 12 સેન્ટીમીટર થાય। તો આ રીતે બે બાજુઓ જે શોધવાની હતી પાયો અને વેધ એ આપણે શોધી નાખી। એના પછી દાખલા નંબર 6 આપણે જોઈએ મિત્રો। પાંચમો દાખલો, ખાલી સમીકરણ બનાવતા આવડવું જોઈએ, આ સમીકરણ બની જાય એ પછી સરળતાથી તમે દાખલો છે એ ગણી શકશો। શું હતું કે વેધ પાયા કરતા 7 સેમી ઓછું, તો વેધ એક્સ ધાર્યો જે ઓછું હોય ધારી લો તો પાયો 7 વધુ થાય, કર્ણનું માપ આપેલું છે, પાયથાગોરસ સિદ્ધાંતનો ઉપયોગ કરશો એટલે સરળતાથી દાખલો તમે ગણી શકશો। એના પછી મિત્રો દાખલા નંબર 6 જોઈએ। છઠ્ઠા દાખલાની અંદર પ્રશ્ન આપેલો છે કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે। કુટીર ઉદ્યોગની અંદર કેટલીક માટીની વસ્તુ બને છે, એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત દરેક વસ્તુની ઉત્પાદન કિંમત
તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા ત્રણ વધુ હતી। આને કેવી રીતે સમજવાનું? દાખલા તરીકે આપણે માટીના કોડિયા બનાવીએ છીએ। હવે માટીના કોડિયા સમજો કે આપણે પાંચ બનાવ્યા, તો એક કોડિયાની કિંમત કેટલી રાખવાની? તો જેટલી વસ્તુ ઉત્પાદિત થઈ હોય, ધારો કે પાંચ નંગ ઉત્પાદિત થઈ, તો પાંચના બમણામાં ત્રણ ઉમેરવાથી એટલે કિંમત કેવી રીતે નક્કી કરવાની? કે ભાઈ આપણે છ નંગ બનાવ્યા તો છના બમણા કરો અને એમાં ત્રણ ઉમેરી દો, એટલે એક કોડિયાની કિંમત છ નંગ ઉત્પાદિત કર્યા હોય તો છ દુ બાર, છના ડબલ અને વત્તા ત્રણ, એટલે છના ડબલ વત્તા ત્રણ થાય। તો આ રીતે આપણે દરેક વસ્તુની કિંમત આ રીતે રાખવાની। જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા 90 હોય, ખર્ચ રૂપિયા કેટલો થાય? 90 હોય, તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો। તો અહીંયા આગળ કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવી, નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હતી, એટલે કે ઉત્પાદન કિંમત કેટલી હતી? તો ઉત્પાદિત જે વસ્તુ હોય એમાં ત્રણ ઉમેરવાથી એની ઉત્પાદિત કિંમત છે એ નક્કી થાય। તો ઉત્પાદિત કિંમત બરાબર જેટલી વસ્તુ બની હોય એના ગુણ્યા બે, એટલે કે ડબલ કરી એમાં ત્રણ ઉમેરીએ તો ઉત્પાદિત કિંમત આવે છે। હવે ઉત્પાદિત ખર્ચ એક દિવસ એવું થયું કે એ દિવસે 90 રૂપિયા ખર્ચ થયો, તો શું સમજવાનું? આપણે કોઈ વેપાર કરતા હોય, કોઈક વસ્તુ બનાવતા હોય, તો વસ્તુ બનાવવામાં આપણે કેવી રીતે ધ્યાન રાખવું પડે? તો જે ઉત્પાદન કરવાનો ખર્ચ છે એ આપણે પહેલાં શોધવો પડે। તો ઉત્પાદન, ધારો કે આપણે કોઈ પ્લાસ્ટિકની ધારો કે બેગ બનાવતા હોય, હેવી બેગ બનાવતા હોય, તો ધારો કે 100 નંગ આપણે પ્લાસ્ટિકની બેગ બનાવી, એટલે 100 બેગ આપણે જે બનાવી હોય પ્લાસ્ટિકની, એ બેગ ધારો કે 1000 રૂપિયામાં પડી, કે 1000 રૂપિયાની વસ્તુઓ અંદર વપરાઈ, તો એનો અર્થ શું થયો કે 100 બેગ બનાવવા માટે 1000 રૂપિયાની વસ્તુઓનો ઉપયોગ થયો, એનો અર્થ શું થયો કે 1000 એટલે 100ના 10 ગણા થયા। તો ઉત્પાદિત ખર્ચ કેટલો? તો જે ટોટલ નંગ હતા, ટોટલ જે સંખ્યા હતી બેગની, એના કરતાં 10 ગણો એનો ઉત્પાદિત ખર્ચ થયો। તો 1000 રૂપિયાને 100 વડે ભાગવાથી એક બેગની કિંમત કેટલી થઈ? 10 રૂપિયા થઈ કહેવાય। 100 નંગ બનાવ્યા, ખર્ચ 1000 રૂપિયા પડ્યો, તો એક બેગ આપણે બનાવવા પાછળ 10 રૂપિયાનો ખર્ચ થયો એવું તમે સમજી શકો। તો અહીં આગળ આ પ્રશ્ન આ રીતે જ છે, આપણે સમજીએ દાખલો કેવી રીતે ગણીશું। જુઓ મિત્રો, કુટીર ઉદ્યોગમાં ઉત્પાદિત વસ્તુની સંખ્યા, ધારો કે જે દિવસે ઉત્પાદન કર્યું એ દિવસે ટોટલ એક્સ નંગ બનાવ્યા, હવે જે ઉત્પાદિત વસ્તુ હતી એની કિંમત કેટલી થશે, એટલે ઘરે કેટલામાં પડશે, કેટલા રૂપિયા એની પડતર કિંમત થશે? તો જે નંગ હતા એના બમણામાં ત્રણ ઉમેરીએ ત્યારે ઉત્પાદિત વસ્તુ જે હતી એની પડતર કિંમત મળે 2x+3, એટલે નંગ જે બન્યા હતા, જે નમૂના બન્યા હતા, એના ડબલ કરી ત્રણ ઉમેરો। ખર્ચ કોઈ એક દિવસે શું બને છે? કે તો 90 રૂપિયા ખર્ચ થાય છે। મતલબ કે ખર્ચ કેવી રીતે ગણાય? ઉત્પાદિત ખર્ચ એટલે જે વસ્તુ જે છે એની સંખ્યાને, વસ્તુની કિંમત, ખર્ચ કેવી રીતે ગણાય? તો 90 રૂપિયા ખર્ચ થયો, એનો અર્થ મેં તમને હમણાં સમજાવ્યું કે 1000 રૂપિયા, 10 રૂપિયાની એક બેગ, એવી 100 બેગ, ટોટલ ખર્ચ 1000 રૂપિયા થયો, 10 રૂપિયાની એક બેગ છે એવી 100 બેગ આપણે બનાવી, તો 100 × 10 = 1000। તો એ રીતે ઉત્પાદિત ખર્ચ શોધવો હોય તો કેટલી વસ્તુ બનાવી, મેં ઉદાહરણ આપ્યું કે 100 નંગ આપણે પ્લાસ્ટિકની બેગ બનાવી, એક બેગની કિંમત કેટલી છે, એક વસ્તુની કિંમત કેટલી,
तो वस्तु की संख्या बराबर एक्स, वस्तु की किमत के लिए 2x+3, तो 90 बराबर आ एक्स वाली अंदर गुणाकार कर दो, 90 जमणी बाजू लई लो, अवयवीकरण रीते एना भाग पाड़ी अने पछी तमे शोधशो के एक्स की किंमत, तो एक्स की किंमत 6 मळशे, एटले के उत्पादित वस्तु की संख्या एटले के 6 नंग, सॉरी अहीं आगळ 6 नंग बने छे, अने एनी किंमत केटली थाय छे, तो 2x+3 એટલે કે 15 રૂપિયા અહીંયા આગળ એની કિંમત થાય છે. તો આપણે અહીંયા આગળ આ રીતે નક્કી કરી શકાય કે વસ્તુની કિંમત કેટલી થાય, તો 2x+3 એટલે કે ઉત્પાદિત વસ્તુની કિંમત 2x+3 એટલે ઉત્પાદિત નંગ હતા, નંગના બમણા બમણા કરીને 3 ઉમેરો એટલે એક્સ, એક્સના બમણા વત્તા 3. ખર્ચ કેટલો કોઈ એક દિવસે થાય છે? 90 રૂપિયા. તો ઉત્પાદિત ખર્ચ કેવી રીતે શોધી શકાય? વસ્તુની જે સંખ્યા હોય એને વસ્તુની કિંમત સાથે ગુણી દો. તો 90 બરાબર x × 2x+3, સાદુરૂપ આપતા તમને આવડી જાય, એક્સની કિંમત 6 મળી. તો કેટલી વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે? 6 વસ્તુનું. કિંમત કેટલી થશે? તો 15 રૂપિયા થશે. ઉત્પાદન કરવાનો ખર્ચ કેટલો થશે? 15 રૂપિયા થશે. તો 15 રૂપિયા અને એને 6 વડે ભાગો એટલે કે 15 ભાગ્યા 6 એટલે કે 15 ભાગ્યા 6 3 ઉડી જશે, 5 દુત્યાઉસ 2.5 રૂપિયા, એટલે માટીની જે વસ્તુ બનાવી હશે એમાં એક નંગની કિંમત કેટલી થશે? પડતર કિંમત 2.5, એટલે કોડિયાની કિંમત કેટલી રાખવી પડે? 2.5 કરતાં વધારે રાખવી પડે. તો મિત્રો, દાખલા નંબર 6 છે, તમે સમજી ગયા છો. એના પછી આપણે આગળ વધીએ આગળના સ્વાધ્યાયની અંદર. મિત્રો, તમે સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 4 છે આપણે બાકી છે, તો પ્રશ્ન અહીં આગળ સમજીએ. પ્રશ્ન એનો છે કે રહેમાનની આજથી 3 વર્ષ પહેલાંની ઉંમરના વ્યસ્ત અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે, તેની અત્યારની ઉંમર શોધો. તો આપણે મિત્રો અહીં આગળ શું કીધું કે રહેમાનની આજથી 3 વર્ષ પહેલાંની ઉંમરના વ્યસ્ત અને 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે, તેની અત્યારની ઉંમર શોધો. તો આપણે રહેમાન જે છે એની બે અલગ અલગ ઉંમરની વાત કરીએ છીએ, 3 વર્ષ પહેલાંની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમર. આ બંને ઉંમર શોધી અને એમના વ્યસ્તોનો સરવાળો આપેલો છે 1/3. તો પહેલાં આપણે ધારવું પડશે કે ધારો કે રહેમાનની હાલની ઉંમર, આપણે હાલની ઉંમર ધારવી પડે. રહેમાનની હાલની ઉંમર કેટલી? તો એક્સ વર્ષ. હવે આપણે ઉંમર શોધી નાખીએ, કેટલા વર્ષ પહેલાંની ઉંમર કીધી? 3 વર્ષ પહેલાંની ઉંમર. તો રહેમાનની ત્રણ વર્ષ પહેલાંની ઉંમર, તો 3 વર્ષ પહેલાં એટલે જે હાલની ઉંમર હોય એમાંથી 3 બાદ કરવા પડે, એક્સ ઓછા 3 વર્ષ. અને એ જ રીતે રહેમાનની 5 વર્ષ પછીની ઉંમર, તો હાલની ઉંમર હોય એની અંદર 5-6 ઉમેરી દેવા પડે. હવે 3 વર્ષ પહેલાં અને 5 વર્ષ પછીની ઉંમર જે હતી એમના વ્યસ્તોનો સરવાળો, એટલે કે શરત મુજબ વ્યસ્તોનો સરવાળો, એટલે કે 3 વર્ષ પહેલાંની ઉંમર જે હતી એનો વ્યસ્ત અને 5 વર્ષ પછીની ઉંમર જે હતી એનો વ્યસ્ત નો સરવાળો કેટલો આપેલો છે? તો 1/3 આપેલો છે. તો આપણે મિત્રો સમીકરણ બન્યું. હવે આનું સાદુરૂપ કેવી રીતે આપી શકાય? તો આ બંનેનો ચોકડી ગુણાકાર અને પછી આપણે 3 વડે પાછા ગુણવાના, લસા લઈએ. તો સરળતાથી આને મેં ઉકેલ શોધતા શીખવાડી દીધું કે જે એના છેદમાં હોય એના ઉપર ના ગુણાય, તો એકની જોડે શું ગુણાશે? 3 અને x+5. આ એકની જોડે x-3 અને 3 ગુણાય, અને આ એકની જોડે આ બંને ગુણાશે, x-5 અને x-3 ગુણાશે. ચલો 3 વડે અંદર ગુણાકાર કરી દઈએ, કૌંસમાં સાદુરૂપ આપી દો. 3x, 5 તરી 15, 3x, 3 તરી 9,
बन्ने कंसोनो गुणाकार एक्स अने एक्सनो गुणाकार एक्सनो वर्ग पांचमांथी त्रण जाए तो बे वधे बे एक्स पांच तरी पंदर एटले प्लस सॉरी माइनस आवशे प्लस माइनस माइनस थाय माइनस पंदर। हवे सादरूप डाई बाजू जमणी बाजू आपी दो त्रण अने त्रण नौ एक्स थाय पंदर मांथी नौ जाए तो छ वधे जमणी बाजू एज इट इज एमने एम रहेवा दो। आ बधुं जे डाई बाजू छे जमणी बाजू लई लो एटले डाई बाजू जीरो वधे एक्सनो वर्ग पहेला मूकीशुं पछी बे एक्स एनी जोड़े नव एक्स लई जाओ तो माइनस सात एक्स थई जाय माइनस पंदर हता एनी जोड़े छ लई जाओ तो पंदर अने छ माइनस एकवीस थई जशे डाई बाजू जीरो वध्यो जे आपणे जमणी बाजू जीरो मूकी दईशुं। तो अहीं आगळ मित्रों समीकरण बन्युं एक्सनो वर्ग ओछा सात एक्स ओछा एकवीस बराबर जीरो એટલે કે એકવીસના એવા બે ભાગ પાડો કે બાદ બાકી સાત થાય એકવીસના એવા બે ભાગ પાડો કે બાદ બાકી સાત થાય અહીંયા કંઈક મિસ્ટેક થઈ છે જોઈ લઈએ મિત્રો અહીંયા આગળ આપણે ત્રણ એક્સ અને ત્રણ એક્સનો સરવાળો હતો મેં આગળ ભૂલથી ત્રણ તરી નવ થઈ ગયું છે એટલે આટલાથી આપણે સુધારી દઈએ ત્રણ એક્સ છ એક્સ થાય પંદરમાંથી નવ જાય તો છ બરાબર એક્સનો વર્ગ વત્તા બે એક્સ ઓછા પંદર છ એક્સને જમણી બાજુ લઈ લો તો એક્સનો વર્ગ માઇનસ છ એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ફોર એક્સ થાય પંદર અને છ એકવીસ માઇનસ એકવીસ બરાબર જીરો। ભાગ ના પડે તરત જ ખબર પડી જાય કે આપણે કંઈક ને કંઈક ખોટું છે તરત જ ચેક કરી લેવાનું પહેલાંથી શરૂઆતથી જ જોવાનું કે ક્યાં આગળ આપણે ખોટા છીએ। ચલો એકવીસના એવા બે ભાગ પડો બાદ બાકી ચાર થાય સાત તરી એકવીસ સાત તરી એકવીસ એટલે એક્સ સાત એક્સ ત્રણ સાતમાંથી ત્રણ જાય તો ચાર થાય મિત્રો એક્સ સાત એક્સ ત્રણ બાદ બાકી છે મધ્યમ પદ આગળ માઇનસ મોટી સંખ્યા આગળ માઇનસ નાની સંખ્યા આગળ પ્લસ તો એક્સ માઇનસ સાત એને જીરો સાથે સરખાવો અને એક્સ પ્લસ ત્રણ એને જીરો સાથે સરખાવો માઇનસ સાત જમણી બાજુ જાય તો પ્લસ સાત થઈ જાય અને પ્લસ ત્રણ જમણી બાજુ જાય તો માઇનસ ત્રણ થાય જે શક્ય નથી કારણ કે અહીંયા ઉંમરની વાત છે કોઈ દિવસ ઉંમર છે ઋણ ના હોય તો રહેમાનની હાલની ઉંમર કેટલી થાય તો રહેમાનની હાલની ઉંમર કેટલી આવી સાત વર્ષ। તો આ રીતે દાખલો છે ગણી દેવાનો ફરીથી સમજાવું કે રહેમાન ત્રણ વર્ષ પહેલાંની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમર તો ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનો વ્યસ્ત અને પાંચ વર્ષ પછીની ઉંમરના વ્યસ્તોનો સરવાળો વન અપોન થ્રી। તો હાલની ઉંમર જો એક્સ હોય તો ત્રણ વર્ષ પહેલાં એક્સમાંથી ત્રણ બાદ કરો પાંચ વર્ષ પછી એક્સમાં પાંચ ઉમેરી દો આ બંનેના વ્યસ્તનો સરવાળો શરતમાં આપેલું છે વન અપોન થ્રી થાય। તો એકની જોડે એના છેદનું છે એના ગુણાય એક્સ વત્તા પાંચ અને ત્રણ ગુણાય આ એકની જોડે એક્સ ઓછા ત્રણ અને ત્રણ ગુણાય અને આ એકની જોડે ત્રણની ગુણાય આ બંને ગુણાઈ જાય એનું સાદુરૂપ આપી દો એટલે જવાબ મળી જશે। એના પછીનો મિત્રો આપણે દાખલો જોઈએ તો એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો ત્રીસ છે જો તેને ગણિતમાં બે ગુણ વધુ અને અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા મળ્યા હોત તો તેમનો ગુણાકાર બસો દસ થયો હોત તેણે આ બંને વિષયમાં મેળવેલ ગુણ શોધો। ફરીથી પ્રશ્ન સમજી લો શેફાલી નામની છોકરી ગણિત અને અંગ્રેજી જેમના ગુણનો સરવાળો ત્રીસ એટલે તમે કોઈ એક વિષયની અંદર ધારો કે ગુણ એક્સ મેળવતી હોય તો સરવાળો જે છે એ ત્રીસ હોવાથી બીજા જે ગુણ છે એ કેટલા થાય તો સરવાળો ત્રીસ ગણિતમાં જો એક્સ તો અંગ્રેજીમાં ત્રીસ માઇનસ એક્સ ગુણ મેળવ્યા હોય। હવે આપણે શું કરવાનું ગણિતમાં બે ગુણ વધારે લઈએ અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા લઈએ તો ત્યારે એમનો ગુણાકાર બસો દસ થયો હોત તો તેણે આ બંને વિષયમાં મેળવેલ ગુણ શોધો। તો આપણે જોઈએ આ દાખલો છે એ પ્રશ્ન બરાબર સમજી લીધો બે વિષયની વાત છે પાંચમા નંબરનો દાખલો આપણે જોઈ રહ્યા છીએ। તો ધારો કે પ્રથમ આપણે ગણિત લઈએ તો ગણિત વિષયમાં મેળવેલ ગુણ
बराबर एक्स। तो therefore अंग्रेजी में हवे गणित ने अंग्रेजी आ बने भेगा थी ने 30 थाय से, तो अंग्रेजी में केटला हो तो 30 ओछा एक्स हो। हवे एवं कहवा कहवा मागे छे के गणित में बे गुण वधु मळ्या होत, गणित विषय में बे गुण वधारता गुण केटला थाय तो एक्स, एमां बे उमेरी देवाना। तो गणित विषय में बे गुण वधारे मळ्या होत, अंग्रेजी में त्रण ओछा मळ्या होत, तो अंग्रेजी विषय में त्रण गुण ओछा मळे तो गुण केटला थाय। एटले अहीं आगळ अंग्रेजी विषय में मेळवेला गुण 30 माइनस एक्स है, अने एमां त्रण ओछा एटले के 30 मांथी 3 जाए એટલે 27 માઇનસ એક્સ થાય। ફરીથી ગણિતમાં બે ગુણ વધારવાના, જે પહેલાં ગુણ એક્સ ધાર્યા હતા તો એમાં બે વધારી દીધા એક્સ વત્તા બે, પછી અંગ્રેજી વિષયમાં શું કર્યું તો ત્રણ ગુણ ઓછા મળે છે, ત્રણ ગુણ ઓછા મળે છે મતલબ જે 30 ઓછા એક્સ હતા એમાંય 3 ઓછા એટલે 30માંથી 3 જાય તો 27, 27 માઇનસ એક્સ। હવે આપણે મિત્રો શું કીધું કે આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે, 210 થાય છે। તો શરત મુજબ ગુણાકાર એટલે કે એક્સ વત્તા બે અને 27 ઓછા એક્સ, આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે મિત્રો, 210 થાય છે। હવે આપણે આનો બંને કૌંસનો ગુણાકાર એક્સ 27 જોડે ગુણાય તો 27 એક્સ, એક્સ એક્સની જોડે ગુણાય તો માઇનસ એક્સનો વર્ગ, પછી 2 ગુણ્યા 27, 27 દુ 54, 2નો માઇનસ એક્સ સાથે ગુણાકાર માઇનસ 2 એક્સ બરાબર 210। હવે આ બધું જમણી બાજુ છે, ડાઈ બાજુ છે, જમણી બાજુ લઈ લો તો માઇનસ એક્સ સ્ક્વેર છે, જમણી બાજુ જાય તો પ્લસ એક્સ સ્ક્વેર થઈ જાય, 27 એક્સમાંથી 2 એક્સ જાય તો 25 એક્સ વધે, જે જમણી બાજુ જાય તો માઇનસ 25 એક્સ થઈ જાય, અને 54 જે છે એને જમણી બાજુ લઈ લો તો 210માંથી 54 બાદ કરી દો તો પ્લસ 210 માઇનસ 54, 10માંથી 4 જાય તો 6 અને 20માંથી 5 જાય તો 15, 156 બરાબર 0, 156 બરાબર 0। હવે અહીંયા ભાગ પાડવાના છે, 156ના એવા ભાગ પાડો કે સરવાળો 25 થાય, 156 જે કયા ઘડિયામાં આવે કે સરવાળો 25 થાય, આ વિચારો તમે। તો મિત્રો 156ના ભાગ પાડો સરવાળો 25 થાય તો 12 અને 13 નો સરવાળો 25, 12 અને 13નો ગુણાકાર 156 થાય, તો 156 12 અને 13નો ગુણાકાર એટલે અહીંયા ભાગ પડશે એક્સ 13, એક્સ 12 અને બરાબર 0, સરવાળો મધ્યમ પદ આગળ માઇનસ તો બંને આગળ માઇનસ, તો એક્સ બરાબર 13 પણ આવશે અને એક્સ બરાબર 12 પણ આવશે। એટલે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો બે ઓપ્શન મળશે, જો ગણિતમાં 13 હોય એટલે અહીં આગળ 13 તમે ગણો, જો ગણિતમાં 13 ગુણ હોય તો અંગ્રેજીમાં 30માંથી 13 જાય તો 17, એક્સની કિંમત 12 પણ ગણી શકાય, જો ગણિતમાં 12 હોય તો અંગ્રેજીમાં 18 થાય। તો આ બંને ઓપ્શન લખી દેવાના, જો ગણિતમાં એક્સ બરાબર 13 તો અંગ્રેજીમાં 27 માઇનસ એક્સ બરાબર 27માંથી 13 જાય તો 27 માઇનસ એક્સની કિંમત, આપણે અહીંયા આગળ જે એક્સની કિંમત 13 લીધી તો 27 માઇનસ એક્સ એટલે 27માંથી 13 જાય તો 14 ગુણ, અને જો ગણિતમાં એક્સ બરાબર 12 તો અંગ્રેજીમાં 27 માઇનસ 12 એટલે 27માંથી આપણે કિંમત મારી ભૂલ થઈ ગઈ, એક્સ બરાબર 13 લઈએ તો અંગ્રેજીમાં 30 માઇનસ એક્સ, અહીંયા 30 છે
अपने नीचे किंमत मूकी दीधी तो 30 - x એટલે 30 માંથી 13 જાય 17 x બરાબર 12 તો 27 માઇનસ 30 માઇનસ 12 એટલે 18 ગુણ મળે આ ઉપર કિંમત મૂકવાની મૂળ ગુણ જે હતા એની અંદર આપણે કિંમત મૂકીશું અહીંયા આગળ કિંમત નથી મૂકવાની ફરીથી સમજી લો ગણિત વિષય માં જે ગુણ હતા અને અંગ્રેજી વિષયના જે ગુણ હતા બંનેનો સરવાળો 30 એટલે જો ગણિતના x ગુણ હોય તો અંગ્રેજીના 30 માઇનસ x થાય હવે જો ગણિત વિષયમાં બે ગુણ વધારે હોત અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોત એટલે કે જે મૂળ ગુણ મેળવ્યા હતા એમાં x એમાં 2 વધ્યા હોત અને અંગ્રેજીમાં 3 ઓછા થયા હોત તો એ જે ગુણ છે એ બંનેનો ગુણાકાર 210 થાય છે આની મદદથી સાદુરૂપ આપીને આપણે એક્સની કિંમત 2 મળે છે એક્સની કિંમત 13 પણ મળે છે એક્સની કિંમત 12 પણ મળે છે જો એક્સની કિંમત 13 લઈએ એક્સની કિંમત 13 લઈએ તો ગણિતમાં મેળવેલા ગુણ 13 હોય તો અંગ્રેજીના 30માંથી 13 બાદ કરી દો એટલે 17 થાય જો ગણિત વિષયમાં આપણે 12 ગુણ લઈએ તો અંગ્રેજી વિષયમાં 30માંથી કેટલા બાદ કરી દેવા અને 12 બાદ કરી દે એટલે 18 મળે તો આ દાખલો જે આપણે આ રીતે પૂર્ણ કર્યો અને પછી જોઈએ દાખલો ચાલો મિત્રો દાખલા નંબર 5 જોયા પછી છઠ્ઠો દાખલો એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે લંબચોરસ ખેતર એના વિકર્ણનું માપ નાની બાજુના માપથી 60 મીટર વધુ છે જો મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય જો મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ શોધો તો અહીંયા આગળ આપણે ખેતરના વિકર્ણની પણ વાત આપેલી છે એટલે એક આપણે વિકર્ણ દૂર દઈશું ધારો કે આપણે લંબચોરસ ખેતર જેને એ બી સી ડી કહી દઈએ બહુ સરળ દાખલો છે સમજો શું કીધું વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ એટલે ધારો કે નાની બાજુ અહીંયા આગળ બી સી ડી દેખાય છે એટલે એક્સ મીટર નાની બાજુનું માપ લઈ લઈએ તો વિકર્ણ કેવો તો નાની બાજુ કરતાં 60 મીટર વધારે છે એટલે એક્સ માં એક્સ પ્લસ 60 આટલા મીટર થાય અને મોટી બાજુ છે નાની બાજુ કરતાં આ મોટી બાજુ છે નાની બાજુ કરતાં 30 મીટર વધુ એટલે એક્સ વત્તા 30 થાય અને ત્રિકોણ એ બી સી છે કેવો છે કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસ સિદ્ધાંતનો ઉપયોગ કરી દેશો એટલે અહીં આગળ આપણે એક્સની કિંમત મળશે એક્સની કિંમત મળી જાય પછી ખેતરની બાજુઓના માપ શોધો તો એ પણ આપણે શોધી શકાય તો આપણે શું કરીશું તો ધારો કે ચતુષ્કોણ એ બી સી ડી લંબચોરસ ખેતર છે નાની બાજુ બીસી બરાબર એક્સ મીટર લેતા મોટી બાજુ 30 વધારે એ બી એક્સ વત્તા 30 થાય અને વિકર્ણ એ સી બરાબર એક્સ વત્તા 60 આટલા મીટર થાય હવે આપણે લખી શકાય કે ત્રિકોણ એ બી સી કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસ સિદ્ધાંત મુજબ એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સી સ્ક્વેર આ પાયથાગોરસનો સિદ્ધાંત હવે એ બી સ્ક્વેર એટલે એક્સ વત્તા 30 નો વર્ગ બી સી સ્ક્વેર એટલે એક્સ નો વર્ગ અને એ સી સ્ક્વેર એટલે એક્સ વત્તા 60 નો વર્ગ એક્સ વત્તા 30 નો વર્ગ એટલે એક્સ નો વર્ગ વત્તા 30 દુ 60 એક્સ 30 નો વર્ગ 900 થાય પ્લસ એક્સ નો વર્ગ બરાબર એક્સ નો વર્ગ 60 દુ 120 એક્સ 6 નો વર્ગ 3600 હવે એક્સ નો વર્ગ એક વખત બંને બાજુથી મિત્રો ઉડી જશે બધું ડાઈ બાજુ આપણે લાવી દઈએ એક્સ નો વર્ગ એક વખત તો 6 જ 60 એક્સ હતા એમાંથી 120 બાદ કરો એટલે માઇનસ 60 એક્સ થાય 900માંથી 3600 બાદ કરી દો એટલે માઇનસ 2700 થાય અને બરાબર 0
तो 27 એવા બે ભાગ પાડો કે બાદબાકી 60 થાય 9 તરી 27 90 અને 30 નો ગુણાકાર 27 થાય 90 માંથી 30 જાય એટલે 60 થાય તો 9 તરી 27 x માઈનસ 90 x પ્લસ 30 આ એના ભાગ પડશે બાદબાકી માગી છે મધ્યમ પદ આગળ માઈનસ મોટી સંખ્યા આગળ માઈનસ નાની સંખ્યા આગળ પ્લસ તો અહીંયા આગળ x બરાબર માઈનસ 90 હોવાથી 90 થાય અને એક્સ બરાબર પ્લસ 30 હોવાથી માઇનસ 30 થાય બાજુનું માપ ઋણ ન હોય તો શક્ય નથી તો એક્સની કિંમત મિત્રો કેટલી મળી 90 મળી એટલે નાની બાજુનું માપ નાની બાજુ બીસી બરાબર એક્સ કેટલી આવી 90 મીટર પછી મળવાની આપણે મોટી બાજુ મોટી બાજુ એટલે એબી એક્સ વત્તા 30 એક્સની કિંમત 90માં 30 ઉમેરી દો એટલે 120 મીટર મળે તો આ રીતે બંને બાજુઓના માપ આપણે શોધી નાખ્યા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે દાખલાઓ જોયા છે એ તમે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી દેજો આના પછીના લેક્ચરની અંદર પણ હજુ પણ આપણે કુટ પ્રશ્નો છે જોવાના છે તો આની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો થોડું લોજિક છે એ વાપરજો અને ભાગ કઈ રીતે દ્વિઘાત સમીકરણને આપણે પાડવાના એ જોજો ના ફાવે તો તમે સૂત્રનો ઉપયોગ કરીને શ્રીધર આચાર્ય સૂત્ર છે એનો ઉપયોગ કરીને પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધી શકો એટલે એવું નથી કે ભાઈ અવયવો આવડે તો જ આનો ઉકેલ મળે શ્રીધર આચાર્ય સૂત્રની મદદથી પણ દાખલો તમે ગણી શકો ઓકે તો આજે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ ફરીથી નવા લેક્ચર સાથે આપણે મળીશું ત્યાં સુધી બાય બાય.